શું તમે જાણો છો ભારતના હાઈવે પર પણ વિદેશની જેમ જ ટ્રક્સ ઇલેક્ટ્રિક પાવર ગ્રીડથી ચાલવાની તૈયારી થઈ રહી છે ચાલો મિત્રો આવી જ કેટલીક રોચક વાતો સાથે આજનો આપણો વિજ્ઞાન વાણીનો એકતાલીસમો એપિસોડ શરૂ કરીએ ગાંધીનગર સ્થિત ટીચર્સ યુનિવર્સિટી આઈઆઈટીઈના ઇન્ટરનેટ રેડિયો સ્ટેશન ટીચર્સ ટ્યુન પર આપ સૌનું સ્વાગત છે નીતિન ગડકરીજીએ હમણાં એક એનાઉન્સમેન્ટ કર્યું કે જેમાં તેમણે વિદેશની ધરતીમાં જે રીતે ઇલેક્ટ્રિક લાઇન સાથે ઓવરહેડ પાવર લાઇન્સ સાથે ટ્રક્સ કનેક્ટ થઈ જાય અને ત્યાંથી ઊર્જા મેળવીને માલસામાનની અવર જવર કરે તે જ કોન્સેપ્ટ ભારતમાં શરૂ કરવા જઈ રહ્યા છે તેવી તેમણે માહિતી આપી આવી પહેલી લાઇન દિલ્હી અને મુંબઈ વચ્ચે બની રહી છે એટલે પેટ્રોલ અને ડીઝલની એક તો અછત વધતા પ્રદૂષણ એ જોતા આ એક આવકારદાયક પગલું છે મિત્રો મિત્રો હું છું ઉમંગ રાવલ અને આપણે વિજ્ઞાન વાણીમાં અનેક રોચક વાતો દ્વારા વિજ્ઞાનને ટેકનોલોજીને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો ડીઆરડીઓ કરીને એક સંસ્થા છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેના દ્વારા ભારતના ભારતની સેના માટે અલગ અલગ પ્રકારના યંત્રો બનાવવામાં આવે છે તેમણે હમણાં જ એક અનમેન્ડ એરિયલ વ્હીકલ બનાવ્યું કે જે એનું એક નામ છે ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર આ એક એવું અનમેન્ડ વ્હીકલ છે કે જેણે પોતાની ફર્સ્ટ ફ્લાઇટ કમ્પ્લીટ કરી તમે આને ડ્રોન સાથે સરખાવી શકો પણ ડ્રોનથી ઘણી એડવાન્સ ટેકનોલોજીમાં કે ઘણી જગ્યાએ આપણે જ્યારે પાઇલોટ પ્લેન લઈને ન જઈ શકે અથવા તો ઇન્ટિરિયર વિસ્તાર હોય ત્યાં આવા ઓન મેન્ડ વ્હીકલ દ્વારા આપણે ત્યાં સર્વેલન્સ કરી શકીએ અથવા તો સેનામાં તેનો ઉપયોગ કરી શકીએ મિત્રો અત્યારે વરસાદી માહોલ છે ગુજરાતીના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખનું એક શેર છે કોનામાં લીલો મોલ લચી પડશે શી ખબર સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઈ લો મિત્રો વરસાદની સિઝન મનુષ્યને સૌથી વધુ પ્રિય છે અને તે પણ વિજ્ઞાનનો એક આધાર છે કે આ ઋતુઓ ચોમાસું શિયાળુ અને ઉનાળું ઋતુઓ કઈ રીતે બદલાય છે તેની વિગતે વાત ન કરતાં ખાલી એક વાક્યમાં આપણે માહિતી લઈશું કે પૃથ્વી તેની અક્ષ પર તેવીસ પોઈન્ટ પાંચ અંશના ખૂણે જે નમેલી છે તેના કારણે ઋતુઓ બદલાય છે અથવા સમયાંતરે ઋતુઓ આવે છે ચાલો મિત્રો આગળ વધીએ આજથી લગભગ ચારસો વર્ષ પહેલાં સૌપ્રથમ વખત મનુષ્યએ અવકાશ તરફ ટેલિસ્કોપ મારફતે તારાઓ જોયા આવું આપણા વિજ્ઞાનના પુસ્તકોમાં આપણે ભણીએ છીએ અને હમણાં થોડાક સમય પહેલાં નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ જે લોન્ચ કર્યું હતું તેની ફર્સ્ટ ઇમેજ સેકન્ડ ઈમેજ આવવાની શરૂ થઈ ગઈ છે અને તેણે આકાશ આકાશગંગાઓના એટલા અદ્ભુત પિક્ચર આપ્યા છે કે તેના દ્વારા આપણે બ્રહ્માંડને વધુ નજીકથી જાણી શકવાના છીએ મિત્રો આગળ વધીએ આઈએનએસ વિક્રાંત કરીને એક નવું શીપ વિમાનવાહક જહાજ જેને આપણે કહીશું તે કમ્પ્લીટ થઈ ગયું છે સંપૂર્ણપણે ભારતમાં જ બન્યું છે અને હવે આ ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે તે સેનામાં સામેલ થવા માટે જઈ રહ્યું છે મિત્રો સાચો વિદ્યાર્થી આજે આ શ્રોતાગણોમાં ઘણા ટીચર્સ યુનિવર્સિટીના બીએડના વિદ્યાર્થી મિત્રો પણ છે મનુભાઈ પંચોળી સાહેબે એકવાર એવું કહ્યું હતું કે સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે જો તમે એને વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં સમજો તો ક્લાસરૂમની અંદર પણ તમારે તારાઓ સમજાવવાના ક્લાસરૂમની અંદર તમારે સમગ્ર જીવસૃષ્ટિ સમજાવવાની ક્લાસરૂમની અંદર તમારે સમગ્ર પૃથ્વીની ભૂગોળ સમજાવવાની આ શિક્ષકનું કેટલું વિશાળ અને કેટલું જવાબદારી ભર્યું કાર્ય છે મિત્રો માટે જ આપણું સતત વાંચન એ આપણા જ્ઞાનમાં વધારો કરે છે આપણે આપણને સર્જનાત્મક વિચારો પૂરા પાડે છે અને અલ્ટિમેટલી આપણે આખા જગતને ક્લાસમાં લાવી શકીએ છીએ મિત્રો હમણાં હમણાં મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના એક અધિકારીએ એક સરસ ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો જેમાં એક સાદું ઇનોવેશન હતું કે જેમાં બળદગાડું હોય આપણે ગામડે તો બળદગાડામાં બે બળદની ઉપર બળદગાડાનો સમગ્ર ભાર તેમના ગળા ઉપર આવે અને તે ખેંચે આ વર્ષોથી આ પદ્ધતિ હતી તો એક ખેડૂતો વિચાર આવ્યો કે મારા બળદનો ભાર હું થોડો ઓછો કરું એટલે એમણે શું કર્યું કે બળદ બંને બળદ ઉપર જે લાકડાનો પાઠ મૂકેલી હોય એની નીચે એક પૈડું અને એક ધરી મૂકી દીધી હવે કેટલો સિમ્પલ આઈડિયા છે કે જેના કારણે માની લો કે જ્યારે ખેંચાતું હોય એ ટાઈમે પણ થોડોક બાર પૈડા ઉપર આવે અને જ્યારે બળદગાડું ઊભું હોય ત્યારે પણ બળદ થોડા રિલેક્સ રહે તો ભાર પૈડા ઉપર આવે એટલે એક નાનકડી સંવેદના પોતાના પશુ પ્રત્યેની માનવ સહજ સંવેદનાના કારણે એક ઇનોવેશન થયું એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે અને એ ઇનોવેશન આજે સમગ્ર સોશિયલ મીડિયામાં મિત્રો શેર કરી રહ્યા છે મિત્રો તમે ફિઝિક્સ જ્યારે કહો કે હા ભાઈ ફિઝિક્સ તો છે એના નિયમો દરેક જગ્યાએ છે ત્યારે બકરીઓ બકરીઓનો એક ફોટો જોઈ લેવાનો તમે ઇન્ટરનેટ સર્ચ કરી યુટ્યુબ પાક યુટ્યુબ પર કાં તો ઇન્ટરનેટ ઉપર પહાડી એરિયામાં બકરીઓ કઈ રીતે રહે છે કઈ રીતે ઉપર પર્વતો પર ચડે છે તમે જોઈ લેશો ને તો ઘણી વખત આપણું મગજ ચકરાવે ચડી જશે કે ભાઈ અહીંયા ફિઝિક્સનો કયો નિયમ કામ કરે છે કોણ આ બકરીઓને અટકાવે છે બકરીઓ તો સરળતાથી ઉપર ચડી જાય છે ખરેખર તમને ગમશે વીડિયો મિત્રો એકવાર મિશો કાકુ કરીને એક જાણીતા વૈજ્ઞાનિક છે તેમણે એવું કીધું કીધું હતું કે ફિઝિસિસ્ટ મતલબ મનુષ્ય બધા જ પણ ફિઝિસિસ્ટ ભૌતિકશાસ્ત્રીઓ એ એટમ્સના બનેલા છે એટલે કહેવાય કેવું કે ભૌતિક શાસ્ત્રી પોતે એટમના બનેલા છે અને પોતે એટમને જ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેટલું સરસ વાક્ય આગળ વધીએ મિત્રો ગ્રહ કે જેનો ફોટો આપણે સૌએ જોયો છે અને ખૂબ જ આપણને ગમે જોવો ગમે કે એની આજુબાજુ રીંગ કેટલી સરસ છે મિત્રો આ ગ્રહ પોતાની રિંગ્સ ગુમાઈ રહ્યો છે અને આ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે કે શનિ ગ્રહ પોતાની રિંગ્સ ગુમાઈ રહ્યો છે અને એ પણ આપણા વૈજ્ઞાનિકોએ જે અંદાજો કર્યો હતો તેનાથી વધુ ઝડપે એટલે કુદરતમાં આવું બનતું હોય છે ને બ્રહ્માંડમાં તો આવી અનેક રોચક જાણકારીઓ અનેક રોચક ઘટનાઓ બનતી હોય છે આગળ વધીએ મિત્રો આજે હું તમને એક વૈજ્ઞાનિક વિશે માહિતી આપીશ તેમનું નામ છે અશોક સેન હવે આ નામ આપણે સામાન્ય ભારતીય સાંભળ્યું નથી પરંતુ તેઓ ખૂબ જ પ્રસિદ્ધ છે ભૌતિક શાસ્ત્રના ફિલ્ડમાં અશોક સેને એસ ડ્યુઆલિટી પછી સેન કન્જેક્ચર રોલિંગ ટેક્યોન આ બધા વિષયો ઉપર તેમના પેપર્સ આપ્યા છે આ થોડાક જ નામ મેં એમના તમને કામગીરીના કીધા છે તેઓ પહેલાં પ્રયાગરાજમાં એચઆરઆઈમાં પ્રોફેસર હતા હાલ તેઓ ટીઆઈએફઆર બેંગ્લોરમાં પ્રોફેસર છે તમે વિચાર કરો કે અશોક સેનની ભલામણ ઓગણીસો અઠ્ઠાણુંમાં ભલામણ કરવાથી ઓગણીસો અઠ્ઠાણુંમાં સ્ટીફન હોકિંગે ભલામણ કરી હતી અને તેમને રોયલ સોસાયટીની ફેલોશીપ મળી હતી એટલે એમણે સ્ટીફન હોકિંગ સાથે પણ કામ કરેલું છે એટલા પ્રતિભાશાળી ભારતીય વૈજ્ઞાનિક છે તેમને અનેક પુરસ્કારો મળ્યા છે એમાંથી મુખ્ય પુરસ્કારો જ હું તમને કહું તો ઓગણીસો ચોરાણુંમાં એસ એસ ભટનાગર એવોર્ડ ઓગણીસો અઠ્ઠાણુંમાં રોયલ સોસાયટીના તેઓ ફેલો બન્યા હતા બે હજાર એકમાં પદ્મશ્રી બે હજાર નવમાં મેથેમેટિકલ સાયન્સમાં ઇન્ફોસિસ આઈઆઈટી ખડગપુરથી પોતે ડોક્ટરેટ અને સૌથી અગત્યની બાબત છે બે હજાર તેરમાં તેમને પદ્મભૂષણ મળેલું છે મિત્રો પદ્મભૂષણ એ ભારતનો બીજા નંબરનો ખિતાબ છે હવે આવા વૈજ્ઞાનિક વિશે આપણે ક્યાંય વાંચેલું નથી હોતું સાંભળેલું નથી હોતું એટલા માટે જ લોકો સુધી સમાજના છેલ્લા તબકા સુધી માતૃભાષામાં ગુજરાતી ભાષામાં એ સમજે તે ભાષામાં વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિક અભિગમો વૈજ્ઞાનિક સંશોધનો વૈજ્ઞાન દુનિયાભરના વૈજ્ઞાનિક સમાચારો પહોંચાડવા ખૂબ જરૂરી છે ત્યારે જ આપણે આવા અશોક સૈન જેવા વૈજ્ઞાનિકોની વાતો બાળકો સુધી પહોંચાડી શકશું અને તેમને પણ પ્રેરણા આપી શકશું કે તમે પણ આ ફિલ્ડ પસંદ કરી શકો મિત્રો ગુરુત્વાકર્ષણ જે છે એ ગ્રહો કેમ મોશનમાં છે એ આપણને સમજાવે છે બરાબર આ વાક્યને સમજવાનો પ્રયત્ન કરજો પણ ગ્રહો કયા કારણથી મોશનમાં એટલે કે ગતિમાં આવ્યા તે નથી સમજાવતું ફરી કહી દઉં ગુરુત્વાકર્ષણ જે છે એ ગ્રહો જે ગતિમાં છે તે સમજાવે છે પણ કયા કારણથી તે નથી સમજાવતું આગળ વધીએ મિત્રો કાર્લ સિગાન કરીને એક એસ્ટ્રોફિઝિસિસ્ટ છે તેમણે એવું કહ્યું હતું કે દરેક સિવિલાઇઝેશને સ્પેસ ફિયરિંગ સિવિલાઇઝેશન બનવું પડશે મતલબ પૃથ્વીમાંથી મંગળ પર મંગળમાંથી અન્ય કોઈ ગ્રહ પર મતલબ તમારે પોતાની નવી નવી જગ્યા શોધવી પડશે અથવા તો તમે લુપ્ત થઈ જશો વાત પણ સાચી છે કારણ કે આપણને એવું લાગે છે અત્યારે કે પૃથ્વી તો આપણું ઘર છે ના કાયમી છે એવું નથી મિત્રો પૃથ્વીનું પણ એક પૃથ્વીની પણ એક ઉંમર છે પૃથ્વી ક્યારેક જન્મી છે અત્યારે તેના મધ્યાહન કાઢે છે અને એક સમયે પૃથ્વીનો પણ નાશ થશે ક્યારે જ્યારે સૂર્યનો નાશ થશે ત્યારે જેમ કે સૂર્યનો પાંચસો કરોડ વર્ષ તેની ઉંમર છે ને બીજા પાંચસો કરોડ વર્ષ સુધી સૂર્ય રહેવાનું છે તો આપણને એમ થાય કે હું હજુ તો પાંચસો કરોડ વર્ષોની વાર છે અરે પણ વિચારો પાંચસો કરોડ વર્ષ પૂરા થઈ ગયા તો આ બીજો સમય પણ નીકળી જશે ને આફ્ટર તમારે પોતાનું એક નવું ઘર પણ શોધવું પડશે આગળ વધીએ મિત્રો મિત્રો વૈજ્ઞાનિક સર્જનાત્મકતા એટલે ઇનોવેશન દરેક વ્યક્તિમાં પડેલી હોય છે કેરાલાનો એક વ્યક્તિ છે અશોક એલીસેરિલ કરીને એણે શું કર્યું લોકડાઉનની અંદર પોતાના ઘરે જ એક ફોર સીટર પ્લેન બનાવી દીધું લગભગ દોઢ મહિના દોઢ વર્ષ સુધી એણે એની પાછળ કામ કર્યું અને એક કરોડ ચાલીસ લાખ જેવું એણે આ પ્રોજેક્ટ પાછળ ખર્ચ કર્યો એનું કહેવું છે અને એણે ફોર સીટર એરક્રાફ્ટ બનાવ્યું અને એમાં પોતાની ફેમિલીમાં બેસાડી અને યુરોપની યાત્રા કરી આવ્યો વિચાર કરો આગળ વધીએ પ્રોફેસર ફેનમેન કરીને એક જાણીતા પ્રોફેસર છે વૈજ્ઞાનિક પણ કહી શકાય તેમનું એક વાક્ય છે કે તમે સિદ્ધાંતો ભણાવો બાળકોને એમને ફોર્મ્યુલા રટાવશો નહીં ગોખાવશો નહીં એનો સિદ્ધાંત ભણાવો કેમ તો કે યાદશક્તિ કરતાં પણ સમજણ શક્તિ વધારે અન્ડરસ્ટેન્ડિંગ છે સોરી યાદશક્તિ કરતાં પણ સમજણ શક્તિ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ વધારે અગત્યની છે એટલે ઘણી વાર કેવું થાય કે આપણે ગોખાઈ દઈએ કે ભાઈ આ તું સૂત્ર તૈયાર કરી નાખ ભાઈ પણ એ સૂત્ર એની પાછળ કારણ શું એ જો સમજાવવામાં આવે એનો સિદ્ધાંત સમજાવવામાં આવે સિદ્ધાંતમાંથી ઇક્વેશન બનવાનું છે જો એ સમજણ હશે ને તો ઇક્વેશન એની જાતે પણ ક્યારેક બનાવી દેશે મિત્રો ચાલો આગળ વધીએ હવે ફળોનો રાજા એટલે કેરી ભારતમાં તો ખૂબ કેરીઓ અલગ 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 પ્રકારની કેરીઓ પાકે છે તેમાંથી ઘણી કેરી આપણે વિસ્તાર વાઇઝ ઓળખીએ છીએ કેસર કેરી હાફૂસ કેરી રત્નાગીરી કેરી ગીરની કેરી હવે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે વિદેશની ધરતી પર કોલંબિયાના એક ખેડૂતે સવા ચાર કિલોગ્રામની એક કેરીનું ઉત્પાદન કર્યું છે અને આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે અને એ પણ ભારતમાં નથી વિદેશની ધરતી પર છે એટલે કેરી એ વિદેશમાં પણ થાય છે સરસ થાય છે અને તેમના નામે આ રેકોર્ડ થયો છે આગળ વધી ઘણી વખત વિજ્ઞાનને સમજાવવું અઘરું હોય છે એનું મુખ્ય કારણ જો આપણે જોઈએ તો આઈન્સ્ટાઈને જેમ કીધું છે એ જો હું તમને અહીંયા એમનું કોટ ટાંકું તો જો તમે છ વર્ષના નાના બાળકને પણ ના સમજાવી શકો કોઈ વસ્તુ તો એનો મતલબ તમે પોતે સમજ્યા નથી હા એ વાત સાચી છે આપણે જો ક્લિયર હોઈએ તો આપણે લગભગ લગભગ એ મુદ્દાને સમજાવી શકીએ છીએ મિત્રો નાસાની અર્થ ઓબ્ઝર્વેટરીએ હમણાં પંદર પંદર જુલાઈએ એક ફોટો રિલીઝ કર્યો અને આ ફોટામાં યુરોપ ઉત્તર આફ્રિકા મધ્ય પૂર્વ અને એશિયા ઉપર હીટવેવ્સના એટલે કે ગરમીના મોજા સ્પષ્ટ જોઈ શકાય છે અમુક વિસ્તારો તો એવા હતા કે જ્યાં નોર્મલ તાપમાન ઓછું રહેતું હતું ત્યાં ચાલીસ ચાલીસ ડિગ્રી સુધી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું હતું અને જૂના બધા જ ગરમીના રેકોર્ડ તૂટી ગયા હતા એટલે ફોટો મેચ જોયો તો અને એ ઘણા લાંબા સમય સુધી એ ઇમેજને ભેગી કરી અવલોકનોને ભેગા કરીને એક સિંગલ ઈમેજ ક્રિએટ કરવામાં આવી હતી અને તે ખરેખર એલાર્મિંગ હતી ચાલો મિત્રો આજે છેલ્લી એક માહિતી લઈ અને આપણો વિજ્ઞાનવાણીનો એપિસોડ પૂર્ણ કરીએ કુદરતમાં ઘણા એવા ઘણા એવા જીવો છે અથવા તો લગભગ બધા જ જીવો અલગ અલગ પ્રકારે માદાને આકર્ષિત આકર્ષિત કરે એની ટેકનિક પક્ષીઓમાં પ્રાણીઓમાં અલગ અલગ છે સાથે સાથે બીજી એક સિસ્ટમ પણ કુદરતોએ જીવ દરેક જીવોમાં આપી છે એ છે એમના બાળકોના ઉછેર બાબતની એ પણ તમને જાણીને ઘણીવાર તો નવાઈ લાગે કે આ રીતે એના બાળકોને ઉછેરે છે એવું એક એવી એક માછલી છે યલો હેડ જોફિસ કરીને હવે આ માછલી શું કરે કે એના જે ઈંડા હોય ને એને મોઢામાં લઈ લે અને મોઢામાં લઈ અને ફળદ્રુપ ઈંડા કે જે ટૂંક સમયમાં એમાંથી માછલીના બચ્ચા પેદા થશે એ ઈંડા મોઢામાં ભરી અને પછી દરિયામાં ફર્યા કરે કેમ તો કે એને બીક લાગે કે પછી ભાઈ મારા ઈંડાને કોઈ ખાઈ જશે અથવા તો મારી નાખશે તો એટલે એ રિસ્ક રિસ્ક જ ના લે એના મોઢામાં જ રાખે અને ફર્યા કરે એમાં નર નર માછલી પછી ખાઈશું તો જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચું બહાર ના આવે ત્યાં સુધી પોતે ભૂખ્યું રહે ને એનું વજન પણ ઘણું ઘટી જાય અને પછી જ્યારે બચ્ચાઓ જન્મ લે ત્યારબાદ એ ફરી પાછું ખોરાક ચાલુ કરી અને પોતાના વજનને વધારવામાં સમય આપે એટલે કેટલી કુતૂહલભરી વાત છે કુદરત કમાલ છે મિત્રો ચાલો મિત્રો આજનો વિજ્ઞાનવાણી એપિસોડ આપણે આટલી સુધી રાખીએ હું આશા રાખું છું કે આ એપિસોડ જ્ઞાનવર્ધક રહ્યો હશે આગામી અંકમાં આવી જ નવી રોચક માહિતીઓ સાથે આપણે ફરી મળીશું ખૂબ ખૂબ આભાર